नमस्कार विद्यार्थी मित्रों, धर्मा एकेडमी प्लेटफॉर्म पर आप सबनु हार्दिक स्वागत छे। सुप्रीम कोर्ट में आपने खबर छे, कंटेम्प ऑफ कोर्ट नो इश्यू चालतो हतो, प्रशांत भूषण वर्सिस सुप्रीम कोर्ट। आ कंटेम्प ऑफ कोर्ट नो फाइनल वर्डिक्ट शू आयु छे, शू कंटेम्प ऑफ कोर्ट में सुधारो करवानी जरूर छे, कंटेम्प ऑफ कोर्ट एक्ट शू के छे, बंधारण में क्या क्या प्रावधान छे, एनी आज आपणे चर्चा करवानी छे। कंटेम्प ऑफ कोर्ट नी शुरुआत प्रशांत भूषण द्वारा बे ट्वीट करवामां आवेली हती के छेल्ला 6 वर्षमां भारतनी लोकशाही ने नुकसान करवामां आव्युं छे, भारतनी लोकशाही ने डिस्ट्रॉय करवामां आव्युं छे, एवी एक पण इमरजन्सी लादवामां आवेली नथी। आम छतां पण भारतनी लोकशाही ने छेल्ला 6 वर्षमां 4 मुख्य चीफ जस्टिसो द्वारा डिस्ट्रॉय करवामां आवेली छे, आवी एक ट्वीट करवामां आवी हती। आजे खरेखर सुप्रीम कोर्ट उपर एक प्रहार हतो। उपरांत बीजी ट्वीट ए पण करेली हती के चीफ जस्टिस ऑफ इंडिया लॉकडाउनना समयमां मास्क पहेर्या वगर, हेलमेट पहेर्या वगर 50 લાખની મોંઘી બાઇક ચલાવીને આવે એ યોગ્ય કહેવાય નહીં, એ ન્યાયપાલિકાની ગરિમા કહેવાય નહીં। તો આવો સમય, લોકડાઉનનો સમય, આવા સમયે આવી પ્રકારની ટ્વીટ કરે એ સ્વાભાવિક વસ્તુ છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને ગમે નહીં। તો પ્રશાંત ભૂષણની આ બે ખૂબ જ મહત્વની ટ્વીટ, જેમાં પહેલી ટ્વીટ 27 જૂને આવેલી હતી અને બીજી ટ્વીટ 29 જૂને આવેલી હતી, આ ટ્વીટને ધ્યાને લઈ અને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કર્યો હતો, જેમાં મુખ્ય રીતે અરુણ મિશ્રા, બી આર ગવઈ, કૃષ્ણા મુરારી આ ત્રણેય જસ્ટિસો દ્વારા ન્યાયાલયની અવહેલના ગણવામાં આવ્યું અને એક નોટિસ જારી કરી અને સર્વોચ્ચ અદાલતે આ મુદ્દાને કન્ટેમ્પ ઓફ કોર્ટ તરીકે ધ્યાનમાં લીધો। હવે અહીં કન્ટેમ્પ ઓફ કોર્ટ લગાવ્યું, ન્યાયપાલિકાની અવહેલના લગાવી, તો એની પાછળ સુપ્રીમ કોર્ટે ક્યાં મૂલ્યાંકન કર્યા હતા? તો કે આ બે ટ્વીટને આધારે એને એવું મૂલ્યાંકન કર્યું કે ન્યાયપાલિકાની પ્રક્રિયા નીચી બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આનાથી શું થાય? તો કે લોકોનો જે ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ છે તે ઘટશે। બીજું, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ઓફિસને બે આબરૂ કરી, કઈ રીતના? તો કે હાર્લી ડેવિસનના એક્ઝામ્પલ દ્વારા, અથવા તો એને એવું પણ કીધું હતું કે ચાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા લાસ્ટ 6 વર્ષમાં ભારતના ડેમોક્રેસી જે મૂલ્ય છે એમને ડિસ્ટ્રોય કર્યું છે। આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ જસ્ટિસની પણ અવહેલના કરવામાં આવેલી છે। આ ત્રણ મૂલ્યાંકનને આધારે સર્વોચ્ચ અદાલતે નક્કી કર્યું કે આપણે સુઓ મોટો કરશું અને પ્રશાંત ભૂષણ ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગુ કરશું। જોઈએ સિવિલ કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગુ કર્યું કે ક્રિમિનલ કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગુ કર્યું। એ પહેલાં જોઈએ ન્યાયપાલિકાની અવહેલના એટલે શું। ન્યાયપાલિકાની અવહેલના એટલે કોઈ પણ વ્યક્તિ દ્વારા એવું કૃત્ય કરવામાં આવે જેથી ન્યાયપાલિકાની ગરિમા ન જળવાય। એવા એક્ઝામ્પલ ક્યાં હોઈ શકે? માનો કે સુપ્રીમ કોર્ટે અથવા કોઈ પણ કોર્ટે વર્ડિક આપ્યો હોય અને વર્ડિકનું પાલન ન કરવામાં આવે તો, બીજું કે કોઈ વ્યક્તિને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો હોય, એના માટે સમન પાઠવા હોય અને એનું પાલન ન કરે તો, અથવા તો સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા વિવિધ નિર્ણયોની ખોટી ટીકા કરવી, આ તમામ વસ્તુ ન્યાયપાલિકાની અવહેલના અંતર્ગત આવે છે। આની આપણે ડિટેલમાં હવે ચર્ચા કરીશું। એ પહેલાં આપણે જોઈ લઈએ કે ન્યાયપાલિકાની અવહેલના સંબંધિત બંધારણીય પ્રાવધાન ક્યાં છે। તો એમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેને પ્રાવધાનો આપેલા છે। તો જોઈએ કે આર્ટિકલ 142 છે બંધારણનો, એમાં સુપ્રીમ કોર્ટને સત્તા આપેલી છે કે કન્ટેમ્પ ઓફ કોર્ટ માટે ઇન્વેસ્ટિગેશન કરી શકે। એવી જ રીતે 215 અંતર્ગત હાઈકોર્ટને સત્તા આપેલી છે કે કન્ટેમ્પ ઓફ કોર્ટ માટે ઇન્વેસ્ટિગેશન કરી શકે। હવે દંડની જોગવાઈ ક્યાં છે? તો આર્ટિકલ 129 બંધારણની જ વાત કરીએ છે, એમાં સુપ્રીમ કોર્ટ પોતાની અવહેલના થાય તો દંડ કરી શકે, આવી જોગવાઈ છે, એટલે કે બંધારણમાં પણ જોગવાઈ આવેલી છે। હવે કાયદાની વાત કરીએ તો આમ તો 1926માં ધ કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ હતો, ત્યાંથી આગળ વધતો 1971માં ફાઇનલી અત્યારે કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ લાગુ છે। આ કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટમાં બે પ્રકારના એક કન્ટેમ્પની વાત કરેલી છે, એક તો છે દીવાની કન્ટેમ્પ ઓફ કોર્ટ અને બીજું છે ફોજદારી, બરોબર? તો કાયદાની જોગવાઈમાં આ બે પ્રકાર છે, સિવિલ કન્ટેમ્પ, ક્રિમિનલ કન્ટેમ્પ, એનો ઉલ્લેખ સેક્શન 212A કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ 1971 સેક્શન 2A એમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। તો પહેલા જોઈએ નાગરિક અવહેલના એટલે શું, અથવા કે સિવિલ કન્ટેમ્પ એટલે શું, કે જાણી જોઈને કોર્ટના ચુકાદા, કોર્ટના હુકમ, કોર્ટના દિશા નિર્દેશોની અવહેલના કરવી, તો આ પ્રકારનો ગુનો થશે તો એને સિવિલ કન્ટેમ્પ માનવામાં આવશે। સિમ્પલી આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ, સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ વ્યક્તિને સમન પાઠવવામાં આવે અને જો એ વ્યક્તિ લેટ આવે તો આ એક પ્રકારનું સિવિલ કન્ટેમ્પ કહી શકાય। બીજું છે ફોજદારી કન્ટેમ્પ, ફોજદારી અવહેલના એટલે કે ક્રિમિનલ કન્ટેમ્પ, તો કે એનો મતલબ શું થાય?
तो कि कोर्टनी ओथोरिटी ने लोको समक्ष उतरती कक्षानी बतावी एटले के कोर्ट ने बदनाम करवाना प्रयास करवा, न्यायिक प्रक्रिया में दखलगिरी करवी, पब्लिकेशन करवू के जे न्यायपालिका की स्वतंत्रता पर हुमलो होय, न्यायपालिका की गरिमा पर हुमलो होय, एमां ट्वीट भी होय शके, सोशियल मीडिया में अन्य कोई बाबत शेर करवी वगैरह होई शके। तो हवे अहींया जे प्रशांत भूषण की जे बे ट्वीट थी एने क्रिमिनल कंटेम्प गणवामां आवे छे। शुकामां? तो के एने ट्वीट करेला था, बे ट्वीट करेला था जे पब्लिकेशन अंतर्गत आवे छे अने ते सुप्रीम कोर्ट नी स्वतंत्रता उपर वज्राघात करेलो हतो। तो एटला माटे सुप्रीम कोर्टे अहीं क्रिमिनल कंटेम्प ऑफ कोर्ट गणी छे। हवे आपणने प्रश्न थाय के भाई न्यायपालिकानी अवहेलनानी कोई चोक्कस व्याख्या खरी? तो कायदामां कोई पण प्रकारनी न्यायपालिकानी अवहेलना बाबते चोक्कस व्याख्या करवामां आवेली नथी, परंतु सुप्रीम कोर्ट के हाईकोर्टना जजीस पोताना अंगत विचारोने आधारे बरोबर नक्की करे छे के न्यायपालिकानी अवहेलना छे के नहीं, अथवा सिविलमां छे के क्रिमिनलमां छे। बीजू के सजा केटली आपी शके? तो के वधुमां वधु 6 महिनानी अथवा तो 2000 नो दंड। हवे जरूरी नथी, घणी वखत एवुं पण बने आ बंने सजा आपी शके सुप्रीम कोर्ट। हवे शा माटे कायदामां सुधारो करवानी जरूर नथी? एक ए पण खूब महत्वनो मुद्दो छे। तो 21मुं जे लो कमिशन हतुं एना चेरमेन हता जस्टिस BS ચૌહાણ, એને એવી રાય આપેલી, એને એવા રેકમેન્ડેશન આપેલા કે ન્યાયપાલિકાની અવહેલના કરવાની જરૂર નથી। એનું કારણ આપેલું કે નાગરિક અવહેલના એટલે કે સિવિલ કન્ટેમ્પ છે એના કેસીસ 96,993 ટોટલ છે। આ ઉપરાંત ફોજદારી અવહેલનાના કેસ 583 કેસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડતર છે। જો કન્ટેમ્પ ઓફ કોર્ટમાં સુધારો કરશું તો પડતર કેસો ઉપર ગંભીર અસર થશે, કારણ કે આ કેસોના ચુકાદા હજી આવ્યા નથી। બીજું આંતરરાષ્ટ્રીય એક્ઝામ્પલ પણ લેવામાં આવેલું હતું કે યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો ત્યાં પણ કન્ટેમ્પ ઓફ કોર્ટની જોગવાઈ દૂર કરવામાં આવી છે, પરંતુ ત્યાંના જે બીજા અન્ય કાયદાઓ છે એમાં કન્ટેમ્પ ઓફ કોર્ટ હજી લાગુ છે। આ ઉપરાંત ભારતમાં સબ ઓર્ડિનેટ કોર્ટ પાસે કોઈ પણ પ્રકારના કન્ટેમ્પ ઓફ કોર્ટ જારી કરવાની સત્તા છે નહીં, માત્ર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે જ આ સત્તા છે। તો હવે કન્ટેમ્પ ઓફ કોર્ટનો મુદ્દો દૂર કરી નાખશું, બરોબર રિમૂવ કરી નાખશું, તો નીચલી અદાલતોના રક્ષણ માટે ખૂબ જ મોટી સમસ્યા ઉત્પન્ન થશે, ન્યાયપાલિકાની સ્વતંત્રતા જળવાશે નહીં, એડમિનિસ્ટ્રેટિવ જસ્ટિસમાં દખલગીરી કરવા મળશે। તો આવા બધા મુદ્દાઓને કારણે લો કમિશને એવું કીધું કે આ કાયદામાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવાની જરૂર નથી। હવે પ્રશાંત ભૂષણે જે બે ટ્વીટ કરેલી હતી તો એમનો અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટે શું આપ્યો એ પણ મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે। હવે વાત કરી લઈએ કે વર્ડિક્ટમાં એવું કીધું કે પ્રશાંત ભૂષણે કાં તો 1 રૂપિયાનો દંડ ભરે અથવા તો 3 મહિનાની જેલની સજા ભોગવવા માટે તૈયાર રહે। તો શું સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલો આ 1 રૂપિયાનો દંડ યોગ્ય છે? શું સુપ્રીમ કોર્ટ દ્વારા કડક સજા થવી જોઈતી હતી? સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ પણ સજા કરવાની જરૂર ન હતી? શું બોલવાની સ્વતંત્રતા પર ખતરો છે? આ બધા મુદ્દાનો આજે આપણે ચર્ચા કરવાની છે। હવે જે સિવિલ કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ છે એમાં સેક્શન 12, કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ એમાં જે સેક્શન 12 છે, સેક્શન 12માં એવું કહેવામાં આવેલું છે કે જો સુપ્રીમ કોર્ટને એવું લાગે કે કોઈ વ્યક્તિએ કન્ટેમ્પ ઓફ કોર્ટ કરેલું છે અને તે પોતે માફી માગી લે તો સજામાં ફેરફાર કરવાની સત્તા સુપ્રીમ કોર્ટને આપેલી છે। એટલે આપણા એટર્ની જનરલ દ્વારા કહેવામાં આવ્યું કે પ્રશાંત ભૂષણને સજા કરવી જોઈએ નહીં, પરંતુ એમને જો એ માફી માગી લેશે તો આપણે એને માફ કરી દઈશું। સુપ્રીમ કોર્ટે આ વાતને સ્વીકારી અને પ્રશાંત ભૂષણને કીધું કે તમે માફી માગી લ્યો તો અમે તમને સજા કરશું નહીં, અને ફાઇનલી સુપ્રીમ કોર્ટ દ્વારા 1 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો અને એ દંડ પ્રશાંત ભૂષણ દ્વારા ભરવામાં આવેલો છે અને એમને કોઈ પણ પ્રકારની સજા કરવામાં આવી નથી। પરંતુ આ મુદ્દો પ્રથમ નથી, આની પહેલાં પણ ન્યાયપાલિકાની અવહેલના સંબંધિત બાબતમાં પ્રશાંત ભૂષણ જે લોયર છે એ સંકળાયેલા હતા। 2009માં તહેલકા મેગેઝિનમાં જ્યુડિશિયલ કરપ્શનની વાત કરેલી હતી। હવે જ્યુડિશિયલ કરપ્શન એટલે શું? તો કે ન્યાયપાલિકાના જે અધિકારીઓ છે, જજીસ છે, એના દ્વારા કરપ્ટ પ્રેક્ટિસિસ કરવામાં આવે છે, તો આવી પ્રક્રિયાને જ્યુડિશિયલ કરપ્શન કહેવાય છે। તો તહેલકા મેગેઝિનમાં 2009માં પ્રશાંત ભૂષણે જ્યુડિશિયલ કરપ્શનની વાત કરી હતી, તેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે 16માંથી 8 ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભ્રષ્ટાચારી છે, બરોબર? તો ત્યારે પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે આ કન્ટેમ્પ ઓફ કોર્ટ છે, પરંતુ પ્રશાંત ભૂષણ હંમેશા એક જ વાત કહે છે કે હું પર્સનલ ટ્વીટ કરું છું, બરોબર, હું પર્સનલી કોઈ વ્યક્તિને કહું છું, તો પર્સનલ મેટરમાં કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગુ પડે નહીં, પરંતુ એની કોઈ પ્રોપર વ્યાખ્યા ન હોવાને કારણે સુપ્રીમ કોર્ટ એ વાતને
सुप्रीम कोर्ट पर एटेक माने छे माटे कंटेम्प ऑफ कोर्ट लागू करे छे। तो आ प्रशांत भूषण नो केस ज्यारे 2009 नो केस हतो एनी पहेला पण एक रविचंद्रन अय्यर वर्सिस ए एम भट्टाचार्य आ पण एक केस खूब फेमस हतो। एमां सुप्रीम कोर्टे स्पष्ट करेल हतुं के कोई पण वकील मुख्य न्यायमूर्ति पर आक्षेप करवो होय तो तेने अगाउ जणावी देवुं जेथी करीने चीफ जस्टिस ऑफ इंडिया अथवा अन्य कोई जस्टिस होय ते पोतानी कार्यप्रणालीमां फेरफार करे। परंतु आने ध्यानमां लीधा वगर प्रशांत भूषणे जे तहलका मेगेजीनमां ज्युडिशियल करप्शननी वात करी हती तो आ मुद्दाथी प्रश्न शुं उत्पन्न थाय के प्रशांत भूषणे एवा प्रश्न कर्या के शुं करप्शन संबंधित बाबतो लोकोए साबित करवी पड़शे। हवे शुं देशमां आवी समस्या आवी गई छे के लोको साबित करशे के आ व्यक्तिए करप्शन करेलुं छे। શું કોઈ ઓથોરિટી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવો એ કન્ટેમ્પ ઓફ કોર્ટ છે? એટલે પ્રશાંત ભૂષણ ત્યારે એવા આક્ષેપ કર્યા હતા કે ભાઈ કોન્સ્ટિટ્યુશન મને આર્ટિકલ 19 માં ચોક્કસ વસ્તુ લખેલી છે કે ફ્રીડમ ઓફ સ્પીચની મને પરવાનગી આપે છે, એ મારો બંધારણીય અધિકાર છે, હું કોઈ પણ અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી શકું, એ મારા ફંડામેન્ટલ રાઇટ છે। પણ સુપ્રીમ કોર્ટે જે વર્ડિક્ટ આપ્યો હતો એક રૂપિયાવાળો પ્રશાંત ભૂષણને એમાં એવું ખાસ મેન્શન કરેલું હતું કે દરેક વ્યક્તિના આ દેશમાં મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જરૂરી છે, એમાં સુપ્રીમ કોર્ટના જજ પણ આવી જાય અને સામાન્ય લોકો પણ આવી જાય। તો આ બાબત ઘણી વસ્તુ કહેવા માંગે છે। તો આ પ્રશાંત ભૂષણનો પ્રશ્ન ખૂબ મહત્વના છે। હજી સુધી સુપ્રીમ કોર્ટે આ બંને મુદ્દા ઉપર કોઈ પણ ડિસિઝન લીધું નથી। તમે જોઈ શકો છો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવા માટે હજી બહાર આવી નથી। ભવિષ્યમાં પણ આવા મુદ્દાઓ ઉઠવાના છે, ભવિષ્યમાં પણ કન્ટેમ્પ કોર્ટમાં બને કે સુધારા થઈ શકે। હવે જોઈ લઈએ કઈ બાબત ન્યાયપાલિકાની અવહેલના નહીં ગણાય, તો કે ન્યાયિક પ્રક્રિયા યોગ્ય અને સચોટ હોય તો નહીં ગણાય, કોઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ ચુકાદો આપેલો હોય અને ચુકાદો યોગ્ય હોય અને તમે એવું ક્રિટિસિઝમ કરો કે આ ચુકાદો યોગ્ય નથી, એનું ખોટું રિપોર્ટિંગ કરો, મીડિયા ટ્રાયલ કરો, તો આ વસ્તુ ન્યાયપાલિકાની અવહેલના ગણાય। પરંતુ જો યોગ્ય અને સચોટ રિપોર્ટિંગ હશે તો ન્યાયપાલિકાની અવહેલના નહીં ગણાય। આ ઉપરાંત ન્યાયિક હુકમની યોગ્યતા પર આલોચના કરો તો પણ કોઈ વાંધો નથી, જેમ કે સુપ્રીમ કોર્ટમાં અત્યારે ઘણા બધા કેસ પેન્ડિંગ છે, તમે એની પ્રક્રિયા લખી શકો કે સુપ્રીમ કોર્ટ અત્યારે કછુઆ ગતિએ ચાલે છે, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ઘણી બધી સમસ્યાઓ છે, તો આવી તમે આલોચના કરી શકો કારણ કે એ યોગ્ય છે। વ્યક્તિ સાચું બોલે તો ન્યાયપાલિકાની અવહેલના નથી, કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટમાં આવું પણ ઉલ્લેખ કરેલો છે। હવે અન્ય પણ એક કેસ જોડાયેલો હતો, જસ્ટિસ માર્કંડે કાજુ। આ જસ્ટિસ માર્કંડે કાજુ દ્વારા પણ ખૂબ વિવાદમાં આવી ગયા હતા ત્યારે જસ્ટિસ રંજન ગોગોઈમાં ઉપર એક આરોપ લગાવ્યો હતો, કેસ ફેમસ થયો હતો સૌમ્યા મર્ડર કેસ। એમાં જસ્ટિસ માર્કંડે કાજુએ એવું કીધું કે એમાં ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી, આ વખતે કેમ પ્રશાંત ભૂષણે ટ્વીટ મૂકી હતી એવી રીતે ત્યારે ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી કે જસ્ટિસ રંજન ગોગોઈ દ્વારા જે સૌમ્યા મર્ડર કેસમાં ચુકાદો આપેલો છે તે યોગ્ય નથી, એ ચુકાદો ખોટો છે। એટલે કે તમે જોઈ શકો છો કે જ્યુડિશિયરી પ્રક્રિયામાં જસ્ટિસ માર્કંડે કાજુ દ્વારા ઇન્ટરફિયર કરવામાં આવ્યો, તો આ પણ એક કન્ટેમ્પ ઓફ કેસ ત્યારે લાગુ થયો હતો। તો અત્યારે આવનારી ભવિષ્યની મુખ્ય પરીક્ષાઓમાં આ કન્ટેમ્પ ઓફ કોર્ટનો મુદ્દો ખૂબ જ મહત્વનો બની રહેશે, એના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે મેન્સમાં। અત્યારે અહીં અમે બે ક્વેશ્ચન આપેલા છે કે ન્યાયપાલિકાની અવહેલના એટલે શું, ન્યાયપાલિકાની અવહેલના બંધારણના અનુચ્છેદ 19માં આપેલા બોલવાની આઝાદી એટલે કે ફ્રીડમ ઓફ સ્પીચનું ઉલ્લંઘન કરે છે ચર્ચા કરો, ન્યાયપાલિકાની અવહેલના એટલે શું, શું ન્યાયપાલિકાની અવહેલનામાં સુધારો કરવાની આવશ્યકતા છે, તમારો અભિપ્રાય જણાવો। તમને યોગ્ય લાગે તો આનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં પણ આપી શકો છો। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધર્મા એકેડેમીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો, ઉપરાંત આ વિડીયોની PDF ધર્મા એકેડેમી ટેલિગ્રામ ચેનલમાંથી પ્રાપ્ત કરી શકો છો। ટેલિગ્રામ ચેનલમાં ડેઇલી ન્યૂઝ ક્લિપ્સ, એડિટોરિયલ્સ અને વિવિધ મટીરિયલ પણ મેળવી શકો છો। ધન્યવાદ।